ગ્રામર ને એવું ચલાવી દો કે ચેપ્ટર ક્યારે ચલાવશો હવે તો બંધ કર દઉં તો થાય બધું બધા દીકરા જયારે પેલા બે ચેપ્ટર ની રીડ માંડ માંડ પૂરી થાય તો કે ગ્રામર ક્યારે કરશો હવે ગ્રામર ભણે અને હવે આપણે કન્ટિન્યુ આજનો લેક્ચર જેવો પૂરો થઈ જાય એટલે પછી કન્ટિન્યુ આપણા જયારે ચાર ચેપ્ટર પૂરા ન થાય ત્યાં સુધી કોઈ બીજા મોકલો વિરેનભાઈ કે કોઈ ફ્રી હોય એવી તો એમ નામ થઈ જાય છે કંઈ નહી છે જ વાંધો ઓકે દો આજે એક એપ્લિકેશન પૂરી થઈ જાય એપ્લિકેશન પૂરી થઈ ગયા પછી આપણે કન્ટિન્યુ છે ચેપ્ટર 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 ભણવાના ચાર ચેપ્ટર પૂરા થઈ જાય ને ત્યાં સુધી કોઈ બોલતા નહીં કે હવે હું બનાવશું એમ ચેપ્ટર જ બીજું ત્રીજું હા બીજું અને ત્રીજું પૂરું કરીને પછી વચ્ચે અથવા તો એક બીજું ચેપ્ટર પૂરું થાય વચ્ચે એકાદો નાનો એવો ગ્રામરનો ટોપિક લઈ લેશું એવી રીતે આપણે કન્ટિન્યુ ચેપ્ટર 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 કરશું રેડી હવે આપણે ભણી હું થોડું કંઈ તમારી કોમેન્ટ દેખાય ને એવું કરી લઉં રેડી થેન્ક યુ અને મોટી કરી દબાડી ઓકે તો એપ્લિકેશન ભણ્યા હતા એમાં ખાલી પાછો એક વખત યાદ અપાઈ દો કે એમાં 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 આપણે શું કરવાનું હતું તો પહેલા સ્ટાર્ટિંગમાં આપણે શું લખવાનું હોય છે તો એડ્રેસ લખવાનું હતું એની ચર્ચા કરી હતી કોનું લખવાનું હોય કેમાંથી લખવાનું હોય એ પણ સમજાવ્યું હતું બરાબર પછી 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 આગળ આપણે ભણ્યા હતા તો જે વ્યક્તિને આપણે સંબોધીને લખતા હોય મેનેજર પ્રિન્સિપાલ આતે જે વસ્તુ એને સંબોધીને આપણે લખવાનું થાય પછી આપણે સબ્જેક્ટ લખવાનો હતો એની ડિસ્કશન કરી હતી સબ્જેક્ટ લખ્યા પછી સ્ટાર્ટ કરવા માટે રિસ્પેક્ટેડ સર કરી અને આ પેરેગ્રાફ આપણે આખો લખવાનો છે એવું કીધું તું બરાબર અહીંયા પાછું હજી એક વખત ક્લિયર કરી દો બધા બધા જવાબ પછી પહેલા હું અત્યારે ભણાવીશ એપ્લિકેશન રિલેટેડ ના પ્રશ્નોનો જવાબ આપીશ એકમ નો અત્યારે નહીં આપું બરાબર કાંઈ પણ નવા પ્રકારનો પ્રશ્ન પૂછશો તો એ નહીં અત્યારે એપ્લિકેશનો પૂછશો તો આપીશ કેમ કે હું અત્યારે એ કરાવું છું અને આમ ઓલરેડી આપણે પાછળ રહી જાઈ ને પાછળ નથી રહી જવું રેડી એટલે પ્લીઝ કોપરેટ 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 ડન ઓકે તો આપણે 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 એક્સ્ટ્રા ક્વેશ્ચન ક્યારે પૂછવા જ્યારે હું કહું કે હવે તમારે જે પૂછવું એ પૂછી શકો નહીંતર મારો તને નંબર આપેલો છે ભાઈ એક્સ્ટ્રા વત્સલ મારો નંબર આપેલો છે તો એની ઉપર ફોન કર વિડીયો કોલ કર બરાબર એની ઉપર વોઇસ કોલ કર પછી તને જે કાંઈક આવડે મારે ઈમેલ આઈડી તો તું ઈમેલ કર ફેક્સ કર પેજર કર તામ્રપત્ર મોકલ ચિઠ્ઠી મોકલ કબૂતર આરે કોઈ પણ રીતે લેક્ચર સિવાય લેક્ચર બગડે એની સિવાય તું કોઈ પણ તું કબૂતરના ગળામાં તારો જે સવાલ હોય લખીને ચિઠ્ઠી લખીને કબૂતરને મોકલજે કબૂતર ઉઠતું ઉઠતું મારી પાસે આવે હું એ ચિઠ્ઠીમાંથી વાંચી અને તારા સવાલનો જવાબ આપીશ ટપાલ એ લખી શકશો અરે વાહ તાર ટપાલ ટેલિફોન ફેક્સ ઈમેલ હા કોમ્યુનિકેશન માટેના જેટલા પ્રકારના સાધનો હોય એની બધાનો ઉપયોગ કરી શકશો લેક્ચર સિવાય લેક્ચરમાં જે જે સમયે લેક્ચર એનું પૂછવાનું હા એપ્લિકેશનનું તું બરાબર ઇન્સ્ટામાં તું મને કરી પણ ઇન્સ્ટામાં આવતી પહેલાં તારે મને ફોલો ફોલો તો કરો એમ તો ફોલો કરવો પડે પછી હું વાત કરી ત્યાં સુધી નહીં કરું હાલો બોલો ધ્રુવિક ભાઈ હા છેલ્લે પૂછશે અરે તું તારી જેવો કોઈ છોકરો નહીં હો ભાઈ છેલ્લે પૂછશે એમ કીધું કેટલો ડાયો મને ગયમો તો જે ભણ્યા હતા આપણે આ પર્સનલ બાયોડેટા અને પર્સનલ ડિટેલ છે આપી દીધી હતી ત્યાંથી લગભગ આપણે આગળ વધવાનું હતું રેડી ને ત્યાંથી આપણે આગળ વધવાનું હતું ત્યાંથી આપણે આગળ વધવાનું હતું આવું કઈક છે અંદર અંદર એવું કઈક છે જોઈ લેજો તમારે આ લખી તો ખરી એલા ભાઈ તો આપણે અહીંયા સુધી ભણ્યા હતા ત્યાંથી આપણે આગળ વધવાનું છે ને આ કેના એકાદ જો ઓકે લાડ બધાય કહી દીધું હાલો હવે હવે શરૂ કરવાની પહેલી શરત છે કોમેન્ટ બંધ થઈ જશે પછી તબ તક નહીં કરીએ મેં જો અહીંયા પે ખડા હું નહીં ભણાવુંગા એ ભણાવુંગા જાવ ઓકે આયા તો તમે બધા જોજો પાછા હા 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 કરવા મળ્યો હાલો ઓલો નથી ઓલી લાગે છે ભણાવું તો આ નહીં પાડતા નથી નથી એમ કહી દેવાનું હા એટલે હું ભણાવું જો ખબર જ હોય જોશી આવ્યો જો ગમે એમ તો જોશી એટલે મારું મોહાળ ને સમજે નહીં દો સમજે મારું મોહાળો ભાઈ પછી એપ્લિકેશન આજ મારે પૂરી કરવાની છે જેટલી થાય એટલી થાય છે નહીં થાય તો પછી હું કાપી નાખું

બરાબર અને એના માટેનું એક કોષ્ટક છે તમારે આજે આવશે બરાબર આજે તમને કોષ્ટક મોકલવામાં આવશે એટલે એનેથી તમને ખબર પડી જાય કે કઈ ડિગ્રી માટે કેટલા વર્ષ ભણવા પડે ફોર એક્ઝામ્પલ અહીંયા તમારે જયારે શરૂ કરવાનું હોય ને તો આપણે એક ટીચર તરીકે આપીને તો પેલા બારમું ધોરણ પૂરું કરાવવાનું એની પછી એને બીએ કરાવવાનું એની પછી એને એમએ કરાવવાનું અને છેલ્લે એને બી એડ કરાવવાનું જે જોબ હોય એના પ્રમાણે ડિગ્રી હોય સાયન્સ ને લેવલ ની હોય તો બીએસસી હોય એમએસસી હોય બરોબર જેવી અને એમાં કયા પ્રકારની ડિગ્રી જોઈ એનું મેં કીધું એમ ટેબલ તમને આપવામાં આવશે જોયું મને ખબર જ હોય તો ત્યાં કુંજલ આવ્યું અને એક એક સર ઓલું ફલાણું પીડીએફ મોકલ બેટા તું મને વોટ્સઅપ કરી દે તો મોકલી આપું આમાં નો કહી તો અને આમાં કાઈ કોમેન્ટ ન કરી તો કેટલું સારું લાગે મને ભણાવવાની મજા આવે હું કઈ પૂછતો નથી તો તમારે મને જવાબ દેવાનો હોય તમે મને સવાલ પૂછી શકો એટલું જ મેં હજી ભણાવ્યું નથી તમે મને સવાલ પૂછો કઈ તો પછી ભણાવવા દો ને કેમ આમ કરો છો કે પેલા અઠવાડિયાનો પહેલો લેક્ચર આવી રીતે જ કરવાનો છે ઓસી ની છે ને સર ઇંગ્લિશ બનાવે એ હું લખ્યા હું છે આ ઓમણો હા ઠીક એ સારું બોલે છે કે ઓસી ની માગવાની છે અને માગે મારી પાસે હું ઓસી ભણાવું છું એની વાત એકદમ સાચી છે પણ હમજે એ કોણ હમજાય હમજે નહિ આ જનાવરની જાત હાલો આગળ પાછું મારે હું ને આગળ હું ખીજાવા મળી મારો પાછું ઠેકાણું નથી રહેતું આગળ તો હાલ છે રેડી ચાલે છે તો આપણે કોઈ પણ જોબ માટે એપ્લિકેશન તમે આપો છો તો એની અંદર તમારે જે તે વેકેન્સી જેની આપી હોય જે પોસ્ટ માટે આપી હોય એની ડિગ્રી લખવી પડે તો કઈ જોબમાં કઈ ડિગ્રી હોય એના કેટલા વર્ષ આવે એનું આખું કોષ્ટક છે એ તમને આજે આપવામાં આવશે અત્યારે આપણે આની અંદર શું લખવાનું છે કે એમાં ડિગ્રી લખવાની ડિગ્રીમાં કમ્પલસરી તમારે પહેલાં ટ્વેલ્થ દર્શાવવાનું છે ટેન્થ દર્શાવવાનું નથી ટ્વેલ્થ પહેલાં દર્શાવવાનું પછી બીએ બીએસસી બીકોમ બીબીએ બીસીએ જે આવતો હોય પછી માસ્ટર ડિગ્રી માસ્ટર ડિગ્રી બધામાં કરવી જરૂરી નથી અને સીધે સીધી પછી અને આપણે લખવાની થાય મેં અહીંયા ટીચર તરીકે લખી છે ઇંગ્લિશ ટીચર ને એટલી ડિગ્રી જોઈ એસએસસી બી એમ એ અને બી એડ બી છે એ ત્રણ વર્ષનું હોય એમએ છે એ બે વર્ષનું હોય બી એડ છે એ બે વર્ષનું હોય આ ઓલરેડી તમને જે ડિગ્રી નો કોષ્ટક મળશે એમાં હશે બરાબર તો પેલા આપણે ડિગ્રી લખી લીધી બરાબર અહીંયા એક્ઝામ લખો અથવા તો તમે ડિગ્રી પણ લખી શકો છો પછી આવે બોર્ડ અને યુનિવર્સિટી કે ભાઈ એસએસસી બીએ એમએ બીએડ જે કર્યું કઈ યુનિવર્સિટીમાં કર્યું છે કઈ જગ્યાએ બોર્ડ છે એમાં કરેલું છે તો પહેલા બોર્ડ આયા જે છે 12મો એમાં તો આ જ લખી દેવાનું ગુજરાત સેકન્ડરી এড્યુકેશન બોર્ડ જીએસઈબી બરાબર લીગલ રીતે એવી રીતે આવે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એવું લખાય પણ આપણે એટલું જ નું છે હવે ચાર નું નથી બોલ્યો છે પેલા બારમું દર્શાવવાનું દસમું દર્શાવવાનું હોય તો એસએસસી કેવાય પણ આપણે દર્શાવવાનું નથી એચએસસી હાયર સેકન્ડરી બરાબર હાયર સેકન્ડરી કહેવાનું બોર્ડ આવશે એમએ અને આની અંદર તમારે યુનિવર્સિટી લખવી પડશે તમને જે જે યુનિવર્સિટીના નામ આવડતા હોય લખી શકો છો બરાબર અમારે વીએનએસ આવેલી છે વી નર્મા સાઉથ ગુજરાત યુનિવર્સિટી બરાબર વડોદરાવાળાને વાળાને પારુલ યુનિવર્સિટી હોય તમારે એ લખ દેવાનું પારુલ યુનિવર્સિટી બરાબર પછી તમને જે 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 આવતું હોય ઓલા

તો અહિયાં તમે બારમું ધોરણ નવ્વાણું લખ્યું હોત તો બે હાજર સોળ થાત બે હાજર લખ્યું હોત તો બે હાજર સત્તર થાત તો બે હાજર પંદર માં એનું બારમું ધોરણ પૂરું થયું પછી એમ કીધું કે ત્રણ વર્ષ બે એના હોય

અને અત્યારે કેટલા વર્ષ હાલે બે અત્યારે કયું સાલ ચાલે દીકરા બે હાજર ચોવીસ બે હજાર બાવીસ માં પૂરું થયું તો હજી એને એક્સપિરિયન્સ દર્શાવો હોય તમે વતીન કેટલો દર્શાવી શકો કે જોબ કરી છે એને ભણ્યા પછીના વર્ષો ગણવાના બે હજાર બાવીસમાં પૂરું થઈ ગયું બે હજાર તેવીસ ને બે હજાર ચોવીસ બે વર્ષનો એક્સપિરિયન્સ એનો બતાવી શકો એટલે મેં તમને નક્કી કર્યું કે આજ લખવાનું તો તમે બે હજાર પાંચ ને એમ લખો તો તમારે બહુ ડિગ્રી જ પૂરી નો થાય પેલા લખ્યું પર્સનલ બાયોડેટા ક્વોલિફિકેશન હવે લખશું આપણે એક્સપિરિયન્સ એટલે કે જે વ્યક્તિ જે છે એનો આપણે એક્સપિરિયન્સ લખવાનો છે અનુભવ લખવાનો છે અનુભવ સીધો સીધો એ કહી દીધો છે આજ વાક્ય લખવાનું

result વે રીતે લખી શકાય એક તમે સીધે સીધા ટકા લખાવી શકો કે ભાઈ એચ એસ સી એની અંદર એને બ્યાસી ટકા આવ્યા તો એ કે બ્યાસી ટકા કાળા કલર ના કલર થી લખજો લાલ લખવું છે મારે પછી બીએ કરવા ગયો તો બીએ ની અંદર પંચોતેર ટકા આવ્યા કેમ કે કોલેજ કરે ને એટલે બેનપણીઓ વધી ગઈ એને એટલે ટકા ઘટી ગયા પછી એને કહો કે સમજાય ભાઈ આ બેનપણીઓ ની બધું કઈ કામમાં માં નહીં આવે ભણવામાં ધ્યાન દે

સિત્તેર ટકા અપ સિત્તેર ટકા ઉપર હોય કહેવાય બરાબર પછી ઓગણ સિત્તેર થી સાઠ વચ્ચે હોય ફર્સ્ટ ક્લાસ કહેવાય પછી ઓગણ સાઈઠ થી પચાસ એટલે કે પચાસ થી સાઈઠ હોય તો એને સેકન્ડ ક્લાસ કહેવાય અને પચાસ થી નીચે હા હોય એકતા ને લાઈન વાળા બરાબર ચોગડાના લાઇનવાળા પણ એને બિચારાને થર્ડ ક્લાસ કહીને તો કેવું ખરાબ લાગે તું તો થર્ડ ક્લાસ છો તો એ નો લાગે એમ થર્ડ ક્લાસ નથી કહેવાતું એને આબરું દેવાની કે તમે પાસ ક્લાસ છો તમારે એવો ક્લાસ એવો છે પાલી પાસ થવાનો થર્ડ ક્લાસ નહીં કહેવાય કેવું ખરાબ લાગે પૂરીઝર્ટ એવું કે થર્ડ ક્લાસ ઓ માય ગોટ થર્ડ ક્લાસ ઓહ ઓ ઓહ ઓહ તો તમે ડિસ્ટ્રિક્શન લખી શકો ફર્સ્ટ ક્લાસ લખી શકો સેકન્ડ ક્લાસ લખી શકો થર્ડ ક્લાસ નહીં લખી શકો પાસ ક્લાસ લખી શકો ટકા લખવા હોય તો એ અને આ લખવું હોય તો એ ચાલશે બોથ બોથ એક્સેપ્ટેબલ પછી આપણે એક્સપિરિયન્સ માં આવી એક્સપિરિયન્સ માં હું સેવા આપી રહ્યો છું દાખલા તરીકે હું જોબ કરતો અને ઇંગ્લિશ ટીચર તરીકે એપ્લિકેશન હોઉં તો ઇંગ્લિશ ટીચર હું લખું આઈ હેવ બિન સર્વિંગ એઝ

કેવાય સિન્સ ટુ યર્સ હું કરું છું બે વર્ષથી બે વર્ષથી લખું જેમ કે હું જો અહીંયા લખતો મારો એક્સપિરિયન્સ તો આખું વાક્ય લખી દઉં તમને આઈથી હું એમ લખું આઈ હેવ બીન સર્વિંગ એઝ એન ઇંગ્લિશ ટીચર ઇન વિદ્યાકુલ

આપણે લખવાનું છે સેલેરી પ્રેઝન્ટ પ્રેઝન્ટની સેલેરી દર્શાવવાની છે ભાઈ પ્રેઝન્ટની સેલેરી તમે જોબ માટે કોઈ જગ્યાએ એપ્લિકેશન આપો છો તો પાસ્ટમાં જે જગ્યાએ જોબ કરતા હતા એની તમારે સેલેરી લખવાની છે બરાબર અને એ સેલેરી તમારે હંમેશા મંથમાં લખવાની હોય કેમ લખવાની હોય મંથમાં તો અહીંયા તમે સેલેરીના આંકડા અહીંયા ગમે લખી શકો ફોર એક્ઝામ્પલ હું એમ લખું 35000

અને બીજું તમારે જોબ ને ધ્યાનમાં રાખવાની બરાબર પ્રાઇમરી ટીચરો બાળ મંદિરમાં વણાતા ને પચાસ હાજર નો પગાર ન હોય બરાબર તો તમારે કોઈ પણ પ્રકારની જોબ હોય જોબ ને ધ્યાનમાં રાખીને તમારે અહીંયા પ્રેઝન્ટની સેલેરી લખવાની સીધી થર્ટી થાઉઝન્ડ રૂપીસ પછી આવું નહીં લખતા મળતો પગાર એમ થર્ટી થાઉઝન્ડ રૂપીસ પર મંથ ફોર્ટી થાઉઝન્ડ રૂપીસ નથી એલા ભાઈ વયો જા વ્રશ તારે ઘેર વયો જાજા 30,000 30 थाउजंड रुपीज पर मंथ फोर्टी नहीं बोलावा काटी मुकवा जाए थी नहीं बोलावा जाओ आगे सेज नहीं तो क्या थी बोला वो नीलकंठ सर हेल्प करवाया वाज़ है पॉल नेता तो नहीं

હા એ બેનો હરખો અવાજ થઈ ગયો બે અવાજ બદલી નાખ્યો છે હલો કરવાનું થઈ કરો પ્રેઝન્ટ સેલેરી લખવાની એ પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય પ્રેઝન્ટ સેલેરી લખાઈ જાય પછી લખવાની છે એક્સપેક્ટેડ સેલેરી એક્સપેક્ટેડ નો મતલબ થાય અપેક્ષા કે હવે નવી જગ્યાએ તમે જોબ કરવા જાવ છો હાલો ઓલો આપણે 30 આપતા હતા હવે તમારે કેટલા જોઈએ છે તો હંમેશા

તમે એના પાંત્રીસ હજાર રૂપિયા આપતા હતા કે આપતા હતા અહીંયા તમે માંગવા ઈચ્છો છો પાંત્રીસ હજાર એટલે ઈચ્છો છો પાંત્રીસ હજાર પણ મેં બી કદાચ એવું બની શકે કે જે જગ્યાએ તમે જોબ માટે જાવ છો ત્યાં જે વ્યક્તિ પેલા કામ કરતો હતો એને ઓલરેડી પિસ્તાલીસ આપતા હતા તો તમે માંગ્યા પાંત્રીસ એ તો ઓલરેડી જૂના ને પિસ્તાલીસ આપતા હતા તો તમને દસ નો લોસ થઈ ગયો સમજો છો શું કવિ દસ હજાર નો લોસ થયો તો એને કહેવાય ભાઈ તમારા કંપનીમાં જે રૂલ હોય ને એ પ્રમાણે આપજો તો તમને એમ થાય કે ભાઈ રૂલ પ્રમાણે જે તો આપણે પાંત્રીસ જોતા હતા એનો રૂલ હોય બાવીસ હજાર રૂપિયાનો તો આપણે ઘાટો થઈ ગયો એની કંપનીનો રૂલ હોય જૂનો હોય બાવીસ આપે એવું બને ને ઓછા આપે કે ન બની શકે હું બે કઉ છું એને બાવીસ આપતા હોય ને આપણે એમ લખ્યું એઝ પર રૂલ કંપનીના રૂલ પ્રમાણે એ કે વાંધો નહીં કંપની ના રૂલ માં બાવીસ હજાર રૂપિયા આપી હાલે લે તો આપણને લોસ નથી હું કામ નથી કારણ કે તમારી કઈ જોબ લાગી નથી ગઈ તમે તો લખ્યું છે એઝ પર રૂલ તમારી એપ્લિકેશન જયારે એને એક્સેપ્ટ કરશે પછી તમને ઇન્ટરવ્યુ માટે બોલાવશે પછી તમને પૂછે કે ભાઈ તમારી સેલેરી હું જોઈ તો તમે કહો કે ભાઈ કંપનીના જે રૂલ આવતા હોય તો એમ કે ભાઈ અમારી કંપનીના રૂલ છે ને એમાં બાવીસ રૂપિયા આપી એમ કે ઓકે સાહેબ બાવીસ જે નોકરી કરવા આવે ને એને આપજો ટાટા

ફોર બેટર ફ્યુચર અમારું ભવિષ્ય સારું થાય ને એટલે હું ભવિષ્ય સારું થાય તો કે ભાઈ પેલા અમે છે ને વી બાવીસ હજાર ની પગાર હતો ને અમારો ત્યારે વીસ બાવીસ હજાર રૂપિયા પગાર હતો ને અમારો ત્યારે વીસ બાવીસ હજાર પગાર અમારો હતો ને ત્યારે અમે શું કરતા હતા તો કીધું અમે દોઢસો રૂપિયા વાળો શર્ટ પહેરતા હતા કેટલા રૂપિયા વાળો દોઢસો રૂપિયા વાળો નથી થતો હવે તમને અમે ત્રીસ હજાર રૂપિયા આપશો ને એટલે અમે પાંચસો રૂપિયા વાળો શર્ટ પહેરશું બેટર ફીચર થયું જોજો બેટર ફીચર બરાબર પેલા અમારો નાનો છોકરો છે ને એ સીસીપીપી કરી જાય ને એટલે અમે એના માટે ડાયપર લઈ જતા હતા અને એક ડાયપર ની કિંમત પંદર રૂપિયા હોય ને એવું ડાયપર વાપરતા હતા અમે હવે અમારો પગાર વધી ગયો એટલે હું સારી ક્વોલિટીના ડાયપર લઈ જઈશ છે પચીસ રૂપિયાનું એક એવું ડાયપર લઈ જાય તો હું ફ્યુચર કોને કેવાય વધારે પેલા ટુ વ્હીલ માં ચશ્માની ફ્રેમ લેતો તો પગાર સારો કરો ત્રણ હજાર રૂપિયા વાળી ફ્રેમ વાપરીશ બેટર ફ્યુચર સમજો છો બેટર ફ્યુચર કે ભાઈ તમે આગળ વધારે પગાર આપશો તમારું ભવિષ્ય સુધરશે એટલે બીજું કઈ ન હોય એમાં કેમ કે રીઝન હવે તમને સમજી લો કે તમે જ્યાં જોબ કરતા હતા બરોબર ત્યાં તમે એવા ખરાબ કામ કરતા પકડાઈ ગયા છો અને તમને ત્યાંથી કાઢી મૂક્યા હોય તો તમે એ લખો છો લખડ ઝલકાવ્યા એટલે રીઝન ફોર લિવિંગ હું કામ ત્યાં જોબ છોડી તો લખડ ઝલકાવી એવું લખો પાંચ લાખ નું ઉઠમણું કરીને વયા ગયા હોય તો તમને કાઢી મૂક્યા હોય તો તમે એમ લખો

ખબર જ હા જો આ કેવું મસ્ત કીધું કે અહીંયાથી તમે કોકનો વીસ લાખ રૂપિયાનું બુચ મારી દીધું હોય તો પછી એમ લખો ભાઈ રીઝન ફોર લિવિંગ શું કામ તો કે લાખ નું હોય તો રેડી આપણે આજ લખવાનું ફોર બેટર પ્રોસ્પેક્ટ અથવા તો ફ્યુચર પ્રોસ્પેક્ટ એટલે ઈરાદો થાય બીજો કઈ નહીં

તો તમે પોલ માટે ભણતા હોય તો મને એમાં કઈ રસ નથી નીકળો પોલ પોલ છોટી પડો છો તો કરવાનો હોય તો મને ખબર છે જે કરવાનો હોય તેથી હું ત્રણ વાર કરવાનો હોય તો એ કરી લઉં છું મને બધું યાદ રહે છે પણ તમને જો પોલ માં મજા આવતી હોય બરાબર પણ પોલ નથી થતો એ તમને ખબર છે

ભણાવવાનું દેતા પોલ ના દીકરા થાય રેફરન્સ આપવાનું હોય ફોર એક્ઝામ્પલ રેફરન્સ સમજાવું છું સમજજો રહને હું કીધા તો નથી જોજો જો કાટુ છું પોલ એટલે થાંભલો દેસાઈ ઘેર વયો જા ને તો થાંભલા રે ફટકાવી તારું માથું હમણાવ તારનો મંડાણો છે વોટરફોલ વોટ ઇઝ મીનિંગ પાછો આવ્યો જો ગોબરો આપણે હવે કોઈ નહીં હો બધા ધ્યાનમાં રહેશો ભણવામાં ભણવામાં સંદર્ભ લખવાનો સંદર્ભ નો સીધો મતલબ થાય ઓળખાણ ફોર એક્ઝામ્પલ હું વિદ્યાકુલમાં આવવા માટે મને ખબર પડે કે ઇંગ્લિશ ટીચર ની વેકેન્સી છે બરાબર મારે કોઈ પણ એવા વ્યક્તિની ઓળખાણ આપવી પડે મારે એવા કોઈ વ્યક્તિની ઓળખે છે મને સાહિલભાઈ ઓળખે છે અને વિદ્યાકુલ વાળા સાહિલભાઈ ઓળખે છે એટલે સંદર્ભમાં નામ લખ્યું હોય તરત એ લોકો જોબમાં એપ્લિકેશન જોઈએ ને સાહિલભાઈ નામ લખ્યું એટલે સાહિલભાઈ તરત પૂછે કે ભાઈ ફલાણા ભાઈ ની એપ્લિકેશન આવી છે તો ઓળખશો એને કેમ છે રાખ્યા જેવા છે કેવું છે કામ એનું અંગ્રેજી ભણાવે છે કે પછી ગોબરા વેડા કરે છે એટલે તરત સાહિલ ભાઈ ને જો મારો અનુભવ તો તરત એમ કે સાહેબ રેવા જો એ ગોબરો છે એ ન રખાય તો ખારા માણસ રાખજો અથવા એને ખબર હશે કે ભાઈ વ્યવસ્થિત રેડી છે તો એ તરત એમ કે હા સાહેબ રાખો તો તારે કોઈ ચિંતા ની જરૂર નથી એક નંબર ભાઈ છે રહી જો તો એ મારો રેફરન્સ આપ્યો મારી ઓળખાણ આપી કે રેડી રેડી છે કે રેડી નથી પણ રેડી નથી એવું કે એનું હું નામ જ આવીને લખું બરાબર દાખલા તરીકે જ્યાં હું કામ કરીને આવું એ મને ઓળખે છે કે આ તો આળો ગપલાધારી છે બરાબર ઉઠમણું જ કરશે વિશ્વાસ રાખ્યા જેવો જ નથી હું રેફરન્સમાં એનું નામ લખું કે ભાઈ ફલાણા ભાઈ એટલે તરત એને પૂછે કે ભાઈ આ ફલાણા ભાઈ ની એપ્લિકેશન આવી કેમ છે એને એમ કીધું સાહેબ ઉઠમણું કરવું હોય તો રાખજો બરાબર માણનું એક છે લક્ષણ નથી ઢોર સારો હોય એવો છે તો મારી ઓળખાણ આપે છે તમારે એટલું યાદ રાખવા ને રેફરન્સમાં કોનું નામ લખવાનું હંમેશા કોનું નામ લખવાનું તમારું પોઝિટિવ સાઈડ બતાવે એનું બરાબર દાખલા તરીકે હું કોઈ બે એપ્લિકેશન ની અંદર બે કોઈ વ્યક્તિના રેફરન્સ લખું ને તો આવી રીતે લખું પેલું છે અને ભાઈ નો મોબાઈલ નંબર આ છે ફલાણું પૂછડું ઢીકરું નવાણું બે ચવાણું મોઢું ઉઠાણું નો નવાનું નવાણું બે ચવાણું મોઢું ઉઠાણું નો નવાણું અને બીજું બીજો રેફરન્સ આપવાનું ઢીકના ભાઈ છે બીજી સ્કૂલમાં પ્રિન્સિપલ કઈ સ્કૂલમાં તો એ બી સીડી સ્કૂલમાં એનો નંબર આપવાનો બરાબર ખવાનું તો ખવાનું દાંત નોતા એટલે નો ચવાનું નો ચવાનું તો નવાનું તો નવાનું તો પંચાણું અને ખવાનું નહિ તો ખવાનું જ નહીં અને રેફરન્સ કહેવાય રેડી સમજ ચાલો તો આ બસ એ કીધું છે અધિકારી નું નામ એટલે આયા હોદ્દો એટલે ટીચર સંસ્થા નામ એડ્રેસ પેડ્રેસ નથી લખવું લખવું જ કદાચ તમે નાનું એડ્રેસ લખી શકો સુરત વડોદરા અમદાવાદ ફલસાણા ભરૂચ ફલાણું ઢીકણું પૂછલું જે કાઈ લખવું હોય ઈ ready હા હા એ નવું લાવ્યો જો અઠાણું અઠાણું બીતેજી ભટકાણું પણ મારી જેવું તો નો થાય હો નો નવાણું ને છવાણું ને ખવાણું ને હાલો કેમ કે હું થોડો નાનો નાનો કવિ રહ્યો ને ભાંગલો ટૂટો એટલે હું ભેગું કરી લઉં પછી આપણે પૂરું કરી દેવાનું છે બરાબર પહેલાં હું લખવાનું ક્લોઝિંગ પેરેગ્રાફ લખવાનો છે શું લખવાનો છે તો તમારે આવું નહીં લખવાનું સીધો આ જ લખવાનું શું છે એમાં જો એફ યુ સિલેક્ટ મી ફોર ધ અબોવ પોસ્ટ એફ યુ સિલેક્ટ મી જો તમે મને સિલેક્ટ કરશો ઉપર મુજબની પોસ્ટ જે કીધી ને એના માટે જો તમે મને સિલેક્ટ કરશો ને તો આઈ હઝ્યુર હઝયોર એટલે ખાતરી આપવી હું તમને ખાતરી આપું છું કે આઈ વિલ વર્ક હું કામ કરીશ બે રીતે

એવી રીતે હું hard work કરીશ તું મને એકવાર વાર તો ખરી પછી તને ખબર પડે મારું કામ એ તારી પાસે ન કરાવું તો કેજે હા પાક્કુ શાયરી કહેશ આજ બસ ભણો થોડીક વાર તો કહેવાનું કે ભાઈ બહુ હાર્ડ વર્ક કરી બહુ મહેનત કરી તમને સંતોષ થશે બહુ પ્રામાણિકથી કામ કરીશ બરાબર મારું કામ બહુ સમયસર પૂરું થઈ જશે તમને મજા આવશે તમને આનંદ આવશે હું સારું હારું કહી દેવાનું બરાબર

હા બનાવવા બેઠો હતો પણ પછી નો મજા આવી એક લાઈન થઈ પછી કઈ જામ્યું નહી એટલે પછી અટકી ગયું એટલે કદાચ કીધું હશે કે એક લાઈન બની બીજી તરત ગયેલ દે એટલે યાદ અપાવજો નથી બનાવી નથી હું રમાડી દીધા છે ઉલ્લુ તમને હા એને વિડીયો કોલ કર્યો હતો અમે ચાલુ લેકચરે કર્યો હતો વાર્તા હારી આવડે મેં કીધી વાર્તા કીધી

પ્લવિંગ ને એલસી ને આદુ ને એવું કઈ નથી લખવાનું કઈ લખવાનું નથી બરાબર સીધું આ લખવાનું યોર ફેથફુલી પછી ઉપર સવાલ માં જેનું નામ હોય એ વ્યક્તિનું નામ લખવાનું કે ભાઈ હું ફલાણો છું અને પછી એની સહી કરી દેવાની રેડી એટલે અહીંયા આપણું પૂરું થઈ જાય રેડી અને છેલ્લે પછી આપણે લખવાનું છે ઇન્ક્લોઝર જેને એસપી ભાષામાં તમે બિડાણ કયો બીડાણ એટલે જોડવાનું હું જોડવાનું હોય જોડવાનું તો જે જે તમે એપ્લિકેશન આપતી વખતે જે આવ્યું હોય એ માર્કશીટ બધી જોડવાની આમાં ન ખબર પડે ને તો આ આવ્યું જવાનું અને આની પાછળ લખવા મળવાનું માર્કશીટ એસએસ માર્કશીટ બી એ માર્કશીટ એમ એ માર્કશીટ બી એડ માર્કશીટ ફલાણી માર્કશીટ પૂછડી માર્કશીટ ઢીકણી માર્કશીટ એવું બધું લખી નાખવાનું

તો DPP માં જે આવે એ તમારે લખી નાખવાનું લખી નાખ્યું હોય તો બીજી વાર નહીં લખવાનું સોલ્યુશન માં આવશે ક્લાસ વર્ક માં આવશે બરાબર જે જે આવે એક વાર લખ્યું હોય એ બીજી વાર લખવાનું નહીં ડન હું આવશે કહી દઉં ફોર્મેટ છે એની પછી એક એપ્લિકેશન છે અહીંયા જો આ ફોર્મેટ પતી ગયું સમજાયું હોય હવે આ એપ્લિકેશન નું એક્ઝામ્પલ છે તો એ લખવાનું થાય અને એપ્લિકેશન પછી તમારે આ બે સવાલ છે बराबर okay? जब तुम सब में रब देखोगे जब तुम सब में रब देखोगे तभी तुम रब में सब देखोगे जब तुम सब में रब देखोगे तभी तुम रब में सब देखोगे पर अगर तुम मذهب देखोगे तो तुम रब में भी मतलब देखोगे अब जो टाटा बाय बाय जय श्री कृष्णा तुम्हारी इच्छा पूरी कर दी थी फरी पाचा आवता लेक्चर वा मडसू काल ती आपडे चैप्टर 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 करू रेडी खुदाफिस टाटा बाय बाय हर हर महादेव जय श्री कृष्णा अभी तो 3 मिनट वार छे બોલો શું કરશું તો અમે સત્સંગ કરશું સંગીત ખુરશી રમવું છે તો આપણે બધી કરી ભાઈ ને તો તમારા કાન ફાટી જાય ને સ્પીકર ફાટી જાય ફોન એટલે એ રેવા જો તમે જે સારું લાગે કરાવો ભાઈ તમે કઈને આપણે બે મિનિટ પેલા પૂરું કરી દઈએ આપણને થોડા ગોળી મારી દે I love you.